આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી હતા ઇન્દિરા ગાંધીજી, એ ઘણી વખત કહેતા કે પ્રચંડ પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી, ધેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક. જો દિવસમાં 8 કલાક આપણે કામ ના કરીએ ને તો આપણને સુવાનો અને ખાવાનો અધિકાર જ નથી. તમે વિદ્યાર્થીઓ તરીકે વેકેશનમાં હો, પરીક્ષા પૂરી થઈને તમે રાજી થાવ, હાઈ સમય 2 મહિના નિરાશ, એ એટીટ્યુડ જ તમારો ખોટો છે. બીજે દિવસે સવારે પણ વહેલા 5 વાગે ઉઠીને જે કઈ તમારું વ્યાયામ હોય કે વાંચન હોય કરવું જ જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો, તમે રતન ટાટા કે મુકેશ અંબાણીનું જીવન જેવો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે, તમે વિરાટ કોહલી કે રોહિત શર્માની વાત સાંભળો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે, તમે અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનની વાત કરો કેટલો પ્રચંડ પુરુષાર્થ છે. આ કક્ષાએ એમને એમ રહેવાતું જ નથી. આપણને ભૂલથી પણ કોઈ કક્ષાએ આવી કક્ષાએ રાજી થઈને મૂકી દે ને તો 12 થી 16 કલાકના પુરુષાર્થ વગર તમે ખુરશી ઉપર બેસી પણ ના શકો. આ કક્ષાની ખુરશી છે ને 15 કલાકનો પુરુષાર્થ માંગે. બધા વડીલો આગળ બેઠા છે, વાત સાચી કે ખોટી? યસ ઓર નો? હા હોય તો આંગળી ઊંચી કરો વડીલો, એટલે ખબર પડે. શું પાછળ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે ને. આ કક્ષાએ પ્રચંડ પુરુષાર્થ માંગી લે. 70 વર્ષની ઉંમરે 18 કલાક કામ કરવાની તૈયારી હોય ને ત્યારે ભારત દેશ ચાલે, અને ત્યારે નિર્ણયો આવે જે આજે નિર્ણય થયો. એ સિત્તેર વર્ષની ઉંમરે છેલ્લા 5.5 વર્ષથી 1 મિનિટની પણ રજા ન લીધી હોય ને, અને પ્રચંડ પુરુષાર્થ પ્રામાણિકતાથી નૈતિકતાથી કરવાની તૈયારી હોય ને ત્યારે આવા પરિણામો આવે જે છેલ્લા 15 દિવસથી આવે છે. એટલે આવા આદર્શો આપણી સામે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો એક સંત હતા, એ કદાચ ખાલી મંચ ઉપરથી પ્રવચન કે કથા કરે તો એ લોકો એમના આશીર્વાદ લેવા આવવાના જ હતા, પણ એમણે નક્કી કર્યું કે મારે એક એક વ્યક્તિને મળીને એનું જીવન સુધારવું છે. પૃથ્વી પર ત્યાગાશ્રમ માટે એટલે કે સંન્યાસીઓ માટે આટલો પ્રચંડ પુરુષાર્થનો દાખલો બેસાડનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અનબિલીવેબલ હાર્ડવર્ક. મહાપુરુષોએ હંમેશા પુરુષાર્થનો જ આશરો રાખ્યો છે. પુરુષાર્થ કરવા બેસીએ, અમારા એક વડીલ સંત છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ બહુ જ એક સરસ વાત સમજાવે છે. એ કહે છે કે જ્યારે આપણે પુરુષાર્થ કરવા બેસીએ ત્યારે હંમેશા એવો જ વિચાર રાખો કે મને કોઈની સહાય નથી મળવાની, ભગવાનની પણ નહીં, એવી રીતે મહેનત કરવી. અને જ્યારે પ્રાર્થના કરવા બેસીએ ત્યારે હંમેશા એવું રાખવું કે મને ભગવાન સિવાય કોઈ સહાય કરનાર નથી. This is a wonderful combination of thought process and intense hard work. અત્યારથી આ પુરુષાર્થની તૈયારી રાખજો. તમે તમારા વિદ્યાભ્યાસના પુસ્તકો સિવાય તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી કરો તે પહેલા 500 સારા પુસ્તકો તમે ન વાંચ્યા હોય તો તમારા વિદ્યાર્થી કાળ એ નિષ્ફળ કહેવાય, તમારી વિદ્યાર્થી અવસ્થા એડે ગઈ કહેવાય, અને તમારું વિદ્યાર્થી જીવન અપૂર્ણ કહેવાય. તમે વાંચશો તો વિચાર શક્તિ ખુલશે, તમે વાંચશો તો માહિતી અને જ્ઞાન તમારી પાસે આવશે, તમે વાંચશો તો તમે પ્રશ્નનું પૃથ્થકરણ સારી રીતે કરી શકશો, તમે ખૂબ વાંચશો તો તમે વ્યક્તિઓને સારી રીતે ઓળખી શકશો, તમે સારું વાંચશો તો તમે કાર્ય પદ્ધતિ અને કાર્યશૈલી સારી અપનાવી શકશો, તમે સારું વાંચશો તો સદવિચારને અને સદપ્રવૃત્તિને સારી રીતે અપનાવી શકશો. આટલી બધી સુંદર વાતો અને આટલો મોટો ખજાનો એ સદવાંચનમાં રહેલો છે. એટલે પરીક્ષા પતે એટલે રાજી નહીં થવાનો, નહીં તો 10,000ના પગારમાં નોકરી તૈયાર જ છે. ધોરાજીમાં, ઉપલેટામાં, આજુબાજુ બધું છે જ, પણ એક જુદી કક્ષાએ રમત રમવી હોય
હમણાં જ તમને 5-7-10 દિવસ પહેલા જ ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યો હતો, તમે કદાચ વાંચ્યો હશે. એમણે સિદ્ધિનું રહસ્ય પૂછ્યું, બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા કે પરહેપ્સ આઈ હેડ ધ મોર એબિલિટી ટુ વર્ક હાર્ડર ધેન માય કલીગ્સ. સિમ્પલ, મારા સાથી મિત્રો કરતા મારે વધારે પુરુષાર્થ કરવાની સાહજિક આદત અને કળા હતી, એટલે હું અહીંયા છું. સચિન તેંડુલકર તો કેટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, 100 ટન્સ ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ, ધ ગોડ ઓફ ક્રિકેટ. જ્યારે એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટના પૂરા થયા ત્યારે એમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, ત્યારે સચિન બોલ્યા કે રોજ સવારે 6 વાગે હું નેટ ઉપર પહોંચી જઉં, 500 ડિલિવરી હું ફેસ કરું અને પછી જ બીજું કોઈ કાર્ય હાથમાં લઉં. પત્રકાર બહુ હોશિયાર હતા, આજ ઉત્તરમાંથી બીજો પ્રશ્ન શોધી કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો. સચિન બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય અને હું ખૂબ સારા ફોર્મમાં હો તો પણ બીજે દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચીને 500 બોલ ફેસ કરવાના જ. પત્રકારે વધારે જરા ઊંડાણપૂર્વક પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય, તમને ખબર હોય કે બધા જ મીડિયામાં તમે છવાઈ ગયા હશો, તો કયા ન્યૂઝપેપરમાં તમારો કયો પોસ્ટ છપાણો છે, કેપ્શન શું લખાણું છે, એ જોવા માટે વાંચવા માટે તમારું મન લલચાઈ નથી જતું? ત્યારે સચિને ખૂબ સુંદર ઉત્તર આપ્યો કે સિદ્ધિઓને ગણવામાં જો મન લલચાઈ જાય અને પછી એ પુરુષાર્થને અટકાવે તો આગળ ઉપર પરફોર્મન્સમાં ઘણો બધો પ્રશ્ન આવી જાય. એ 6-9 સવારે યાદ જ નહીં કરવાનું, 6 વાગે 9 વાગે જ મીડિયા ઓપન કરવાનું, 9 વાગ્યા પહેલા મીડિયા ઓપન કરવાનું જ નહીં. અને આપણે કશું જ આવું કંઈ છે નહીં, તોય સવારના પોરમાં 6 વાગે ઉઠે, 7 વાગે ઉઠે, પથારીમાંથી બહાર આવે પહેલા મોબાઈલ હાથમાં લે, ડેટા ચાલુ કરે અને વોટ્સએપ ચાલુ કરે. નવરો ધૂપ જેવો છું, એક તો તારે કઈ કામ છે નહીં, અને પછી રાજી થાય. 60 ચેટ્સ 90 મેસેજીસ, પણ એમાં 90% તો બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય છે. કારણ કે તને ઓળખે છે કોણ, કે કોઈ તને સારો મેસેજ મોકલે, કામનો કંઈક મેસેજ મોકલે, અને એમાંથી એક ગુડ મોર્નિંગનું ફૂલડું તને પાછું ગમી જાય એટલે તું તારા ગ્રુપમાં ફોરવર્ડ કર. એટલે જૂનાગઢથી અમદાવાદ થઈને, મુંબઈ થઈને, દિલ્હી થઈને, લંડન થઈને પાછું ત્રીજા દિવસે તારી ઉપર આવે એનું એ જ ફૂલડું હોય, પણ બપોરે આમ કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરી નવું જવા દે, એટલે પાછું તું નવું જવા દે. નવરાશનો તો કોઈ પાર છે. પાછો રાત્રે 11, 11:30, 12, 12:30 સુધી પાછો મોબાઈલ ઉપર બેઠો હોય, પાછો આમ જોવે કઈ છે, સુતી વખતે પાછો એક વાર ચાલુ કરે કઈક છે, તે તું સેલિબ્રિટી છું. તું કઈ સેલિબ્રિટી છું? આ વાત બધી સિરિયસલી લેજો. હા, તમે એમ ના માનતા, હજી તમે ઇન્ક્યુબેશનમાં છો. પેલું નાનું બાળક જન્મે ને અને નોર્મલ ના હોય ને એટલે ઇન્ક્યુબેશનમાં રાખે, એને ઓક્સિજન મળે. એમ અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ છો ને ઇન્ક્યુબેશનમાં છો, પૈસા જોતા એટલે પપ્પાને મમ્મીને ફોન કરો ને પછી એ ટ્રાન્સફર કરે પૈસા મળી જાય. પણ તમે બહાર સ્ટેપ આઉટ તો થાવ. 15,000 રૂપિયાની મહિને માસિક નોકરી માટે તમને ફીણ આવી જશે, સહેલું નથી બહાર. અને જો તાકાત વાળી ડિગ્રી મેળવશો ને, આઈઆઈએમ એમાંથી ગ્રેજ્યુએટ થાય છે છોકરાઓ. કેન્ટીનમાં બેઠો હોય લાસ્ટ સેમિસ્ટરમાં હોય ત્યારે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી એમએનસીઝ આઈએમ એમાં આવે, એનો સિનિયર એક્ઝિક્યુટિવ એના એ સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થી સાથે વાત કરે અને આમ સર બોલે, સર સર, અને પેલો પગ ઉપર પગ ચડાઈને સમોસા ચા પીતો હોય, અને કે સર તમારી અમારી સાથે ગૂગલમાં કામ કરશો, માઇક્રોસોફ્ટમાં કામ કરશો. કારણ કે ધ ફાઉન્ડેશન ઓફ ધ મેજર અમેરિકન એમએનસીઝ ઇઝ ઇન્ડિયન આઈઆઈટી એન્ડ ઇન્ડિયન આઈઆઈએમ્સ. માઇક્રોસોફ્ટ અને નાસામાં 27% પ્રેઝન્સ ઇન્ડિયન્સની છે,
એટલી તાકાતવર આપણી આઈઆઈટી અને આઈએમ છે. આઈએમ અમદાવાદ છે એ અત્યારે દુનિયાની નંબર વન રેન્ક્ડ બી સ્કૂલ છે, મેનેજમેન્ટ સ્કૂલ, અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફોર્ડ, અહેડ ઓફ યેલ. તો પહેલો પૂછે પગાર કેટલો આપશો? સર 90 લાખ રૂપિયા વર્ષે આપશો. નોટ ઇન્ટરેસ્ટેડ. તમારા જેટલો છોકરો 22 વર્ષનો, એટલે ભણજો સરખું. અત્યારે તાગર દિના ના કરતા, અને સ્માર્ટફોન હાથમાં આવી ગયો છે, લાખો દાણિયામાં ખર્ચી ના નાખતા. અત્યારે તમારી પાસે સમય છે, ગોલ્ડન સમય છે, યુવાન અવસ્થા છે, મન અને શરીરમાં તાકાત છે, આવી સારી વાતો છે, આ બધા પ્રોફેસર શ્રીઓ છે, આમ મન દઈને તમને ભણાવે છે, તમારી કારકિર્દી માટે ચિંતિત છે, આટલો પુરુષાર્થ કરે છે, આટલી સરસ યુનિવર્સિટી, આવું સરસ કેમ્પસ. હવે જે કઈ ખામી રહે ને એ તમારી રહે છે, બાકી બધી જ વ્યવસ્થા તમારી પાસે છે. તો આવી રીતે પુરુષાર્થ કરવામાં કોઈ દિવસ ખામી રાખવી નહીં.